मॉर्निंग ऑल ऑफ यू। जय स्वामीनारायण। चैप्टर 4 नाणकीय पत्रक नो विश्लेषण। नाणकीय पत्रक नो विश्लेषण ए 5 गुण नो चैप्टर छे जे सेक्शन बी मा एक एक बे वाक्य नो जवाब जेनो एक गुण अने सेक्शन डी मा 4 गुण नो दाखलो पूछवामां आवे छे એટલે ટોટલ 5 ગુણ નું ચેપ્ટર એ તમારું નાણાકીય પત્રક નું વિશ્લેષણ છે। નાણાકીય પત્રકો એ શું એ આપણે અગાઉ શીખીને આયા છે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું આ ત્રણ એ આપણા નાણાકીય પત્રકો છે। પણ વેપાર ખાતા ઉપરથી આપણે કાચો નફો કે કાચી ખોટ જાણી શકીએ છીએ। नफा नुकसान खाता ऊपर थी धंधा ने चोखी आवक के चोखी खोट जानी सके छी अने पक्का सर्वाया ऊपर थी अपने धंधा ने आर्थिक परिस्थिति जानी सके छे। तो कंपनी ना वार्षिक हिसाबों में अपने व्यापार खातु, नफा नुकसान खातु अने पक्का सर्वाया नो समावेश थाई छे। पण व्यापार खातु, नफा नुकसान खातु अने पाकु सर्वाया ત્યારબાદ અહીંયા રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રક એનો સમાવેશ એ નાણાકીય પત્રકમાં થાય છે। કંપનીના વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો સમાવેશ થાય છે। જ્યારે નાણાકીય પત્રકમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયાનો તો સમાવેશ થાય જ છે, પણ સાથે સાથે રોકડ પ્રવાહ પત્રક અને ભંડોળ પ્રવાહ પત્રકનો સમાવેશ પણ આપણે નાણાકીય પત્રકમાં જ કરીએ છીએ। વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જેને આપણે આવકનું પત્રક કહીએ છીએ કે આપણને આવક એટલે કે કાચો નફો, કાચી ખોટ, ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ જાણી શકીએ છીએ। એટલે કે ચોખ્ખો નફો, ચોખ્ખી આવક, કાચો નફો એટલે કે કાચી આવક, ટૂંકમાં વેપાર ખાતું બંધ કરી આપણે નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ। એટલે આ ખાતા ઉપરથી આપણને ધંધાની આવક જાણી શકાય છે। નાણાકીય પત્રકો એ ઐતિહાસિક માહિતી રજૂ કરે છે। કાચો નફો એ ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારનું પરિણામ છે। એટલે કે જે માલના ખરીદ વેચાણના વ્યવહારો હોય એ આપણે વેપાર ખાતામાં લખીએ છીએ અને એ ખાતા ઉપરથી આપણે કાચો નફો જાણી શકીએ છીએ। એટલે ખરીદ વેચાણના નાણાકીય વ્યવહારોનું એ પરિણામ દર્શાવે છે। કંપનીનું નફા નુકસાન ખાતું કંપનીનું ધંધાકીય પરિણામ દર્શાવે છે। એટલે જે ધંધાનો ચોખ્ખો નફો છે એ આપણે નફા નુકસાન ખાતા ઉપરથી જ જાણી શકીએ છીએ અને આ નફો આપણે પાકા સરવૈયામાં લઈ જઈએ છીએ। તો ટૂંકમાં નફા નુકસાન ખાતું એ ધંધાનું જે ચોખ્ખું પરિણામ હોય તે દર્શાવે છે। કંપનીનું પાકું સરવૈયું એ ધંધાની આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે। એટલે તમારી આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ એ આપણને પાકા સરવૈયા ઉપરથી જ મળી શકે છે। તો આમ વેપાર ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ જઈએ છીએ અને નફા નુકસાન ખાતાનો જે ચોખ્ખો નફો આવે કે ચોખ્ખી ખોટ આવે એ આપણે મૂડી ખાતે લઈ જઈએ છીએ અને એ મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આપણે લખીએ છીએ અને ત્યારબાદ આપણે પાકું સરવૈયું બંધ કરીએ છીએ। તો આપણને એના ઉપરથી આપણે આર્થિક પરિસ્થિતિ જાણી શકીએ છીએ। નાણાકીય પત્રકોમાં આપેલ માહિતીનું પરિણામ કે અર્થઘટન કરવામાં આવે તેને વિશ્લેષણ કહેવામાં આવે છે। ટૂંકમાં નાણાકીય પત્રકનું વિશ્લેષણ એટલે શું? તો કે આપેલ માહિતીનું પરિણામ કે અર્થઘટન કરવામાં આવે તો તેને નાણાકીય પત્રકનું વિશ્લેષણ કહે છે। નાણાકીય પત્રકના વિશ્લેષણના 3 પ્રકાર છે, પક્ષકારોના આધારે, આડા અને ઊભા સ્વરૂપે અને સમયના આધારે। પક્ષકારોના આધારે પાછા એના 2 પ્રકાર છે, બાહ્ય વિશ્લેષણ અને આંતરિક વિશ્લેષણ। આડા અને ઊભા સ્વરૂપે એના પણ પાછા 2 પ્રકાર, આડું વિશ્લેષણ અને ઊભું વિશ્લેષણ। આ આડું વિશ્લેષણ એ લાંબા ગાળાના આયોજન માટે કરવામાં આવે છે, જ્યારે ઊભું વિશ્લેષણ એ એક જ વર્ષના નાણાકીય પત્રકોની સરખામણી માટે કરવામાં આવે છે। સમયના આધારે લાંબા ગાળાનું વિશ્લેષણ અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ, ડિબેન્ચર, નાણાકીય ડિબેન્ચરમાં રોકાણ કે જે લાંબા ગાળાનું હોય
तो टूक में समय आधार पर अपने बे प्रकार पड़ी छे, लंबा गाळानु विश्लेषण अने टूका गाळानु विश्लेषण। त्यारबाद समान मापना पत्रको, तो कुल मिलकतोना प्रमाणमां जयारे कुल वेचाणना प्रमाणमां जुदी जुदी हिसाबी माहितीमां फेरफारोनुं वलण जाणवा माटे आपणे समान मापना पत्रकनो उपयोग करीए छीए। फरीथी कुल मिलकतोना प्रमाणमां कुल वेचाण केटलुं थयुं छे तेनी जुदी जुदी माहितीनी हिसाबी असरो आपवा माटे, तेना फेरफार आपवा माटे आपणे समान मापना पत्रकनो उपयोग करीए छीए। आ पत्रको ए 100% मापना पत्रको तरीके ओळखवामां आवे छे। तो आम आजे आपणे नाणाकीय पत्रक अने नाणाकीय पत्रकना विश्लेषण विशे अभ्यास कर्यो अने समान माप एटले समान मापनो पत्रक एटले शुं तेना विशे पण अभ्यास कर्यो। आवा ज वधुने वधु विडियो जोवा माटे आ चेनलने सब्सक्राइब करो।